લાપાંચમથી 145 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી, પરંતુ મગફળી વેચવા એક પણ ખેડૂત ફરક્યું ન હતું. બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓનલાઈન 35,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારે લાપાંચમથી મગફળી ખરીદી કરવાની શરૂઆત થઈ છે. જિલ્લામાં 16 જેટલા સેન્ટરે ઉપર મગફળીની ખરીદી કરાશે, ત્યારે પુરવઠા સ્ટાફ સહિત અને જિલ્લાની 12 એપીએમસીના સ્ટાફ પણ આ ખરીદીમાં લાગશે. ત્યારે જે પ્રકારે વહીવટી તંત્રએ મગફળીની ખરીદીની વ્યવસ્થા કરી છે, તે પ્રમાણે પ્રથમ દિવસથી આજ દિવસ સુધી મગફળી વેચવા એક પણ ખેડૂત ફરક્યું ન હોવાથી વહીવટી તંત્રને એમને એમ બેસી રહેવું પડ્યું હતું. ગયા વર્ષે બધી તકલીફો વધુ પડી હતી, એટલે આ વખતે મતલબ પહેલો દિવસ હતો એટલે કે તપાસ કરી લઈએ કે ગયા વખત જેવું છે કે પછી નંબરથી લેશે, પણ અત્યારે અહીંયા જોયું તો કોઈ છે નહીં, મતલબ આ ટ્રાફિક બિલકુલ નથી, એમ કોઈ નથી. એમ કી સાલે અમે મગફળી લઈને આવ્યા હતા, તે હરણ થવું પડ્યું હતું, ટ્રેક્ટરો થોડા બે દિવસ રોકાણા હતા, તે આ સાલે મેસેજ આવ્યા છે, પણ એમ કે ખાતરી કરીને જઈએ.